ફોન હોય કે જેને તમે ફોન કરો અને તમને હેલ્પની જરૂર હોય એ ફોન ઉપર મૂકીને જ સુધી. ઇવન તમે ગાડી ડ્રાઈવ કરતા હો તો એ વખતે પણ તમારો જે ઇમરજન્સી ફોન નંબર હોય સગાવાલા કે વોટ એવર તેનો ઉપર રાખીને. એટલે શું થાય છે કે જ્યારે કંઈક આવું કંઈક પણ ઘટના બનતી હોય તો એવી વખતે તમે તરત તમારો એ પણ કરી અને આકાશ પણ સૌથી અગત્યનું કે આપઘાતના કિસ્સા ઘટાડવામાં ઘણી બધી વખત આવા જે સમૂહ માધ્યમો છે એ ઘણા બધા ઉપયોગી થાય છે. તમે ખેતરમાં વ્યક્તિ કામ કરતી હોય ને તો એને એને એ એકલો એકલો કરતો હોય પણ બાજુમાં જો રેડિયો હોય કરતો તે પ્રસન્ન ચિત્તે પોતાનું કામ કરી શકે છે. એટલે વિલેજીસની અંદર પણ તમે જુઓ કે આ બધી બાબતોને. હવે તો સેલ્યુલર આપે કહ્યું છે કે સેલ્યુલર ફોનની અંદર આઈપોડ ને આ બધું આવી ગયું છે કે એની અંદર પણ માણસો પોતાના મનગમતા ગીતો મૂકી અને પ્રસન્ન ચિત્તે એટલે કોઈક પોતાની સાથે છે એ એવી એક અનુભૂતિ કરતું હોય એવું આપણને જોવા મળે. એટલું જ નહીં, આપણને એ પણ ખ્યાલ છે કે આ જનરેશન ગેપ જે છે એને ઓછું કરવામાં માધ્યમોની ભૂમિકા બરાબર રહી છે. બરાબર છે ને? બિલકુલ વાત સાચી છે. કારણ કે શું છે કે એક જમાનામાં એવું કહેવાનું હતું કે બે પેઢીઓ જ્યારે હોય ત્યારે મોટે ભાગે જે મોટી પેઢી છે એટલે જે જૂની પેઢી જેને આપણે કહીએ છીએ એ લોકોને એમ લાગે છે કે અમે દિવાળી વધારે જોઈએ છીએ, અમારે વ્હાઇટ હેડ વધારે છે એટલે અમે જે કહીએ એ વધારે સાચું. અને એવું માની પણ કે અનુભવી વ્યક્તિ છે ને, પણ સમૂહ માધ્યમે થોડુંક એમાં ચેન્જ લાવી દીધો છે. આજે તમે જોશો કે નેક્સ્ટ જનરેશન પાસેથી પણ મોટા શીખતા હોય એવું જોવા મળે. અને ઘણી બધી વખત એવા ડાયલોગ્સ પણ આપણને સાંભળવા મળે છે કે મમ્મા તને આ વસ્તુ નહીં ફાવે, લાવ તારે ફોન કરવો છે અથવા તો તારે SMS કરવો છે, લાવ હું તને કરી. ઇન્ટરનેટમાં બી એવું છે, કમ્પ્યુટરમાં બેન એવું પણ લાગે છે કે અંદર ધારો કે સિમ કાર્ડ જેવું હોય તો બદલવાનું ના તે તમે જાણે રમત કરતા હોય એવી રીતે બદલી અને પોતાના દાદા દાદી કે પોતાના મોટેરા જે છે બધાને હેલ્પફુલ થતા હોય એવું આપણને જોવા મળે છે. કોમ્પ્યુટરની અંદર પણ આમ છોકરું બહુ જ નાનું હોય, બાળક ઘણું નાનું હોય પણ ખબર નહીં એને બધા ડિવાઇસીસમાં ફેરવવાના હોય તો એ ઇઝીલી એ કરી શકતા હોય એવું આપણને જોવા મળે. બીજું કે સિરિયલોને આ બધાને લીધે બધા એક સૂત્રતાથી સાથે પણ બેસે એટલે એ રીતે પણ આમ દૂર પણ આમ છતાં પણ બધા ચલો કે એક સિરિયલ આવવાની છે બધા જોવે છે તો મનોરંજનાત્મક કોઈ કાર્યક્રમ આવવાનો છે, કોઈ નોલેજેબલ કાર્યક્રમ આવવાનો છે તો એ બધાની સાથે પણ બધા સાથે મળીને જે બેસે છે એને લીધે પણ મારા ખ્યાલથી કે જે દૂરી છે એ થોડીક ઘટે છે, જનરેશન ગેપ થોડોક ઓછો થાય અને એ સિરિયલ અને કદાચ એ પ્રોગ્રામ પૂરો થઈ જાય પણ એ વખતે જે માહોલ આખો ક્રિએટ થાય છે એ પણ એકબીજાની સાથે જે છૂટા પડો ને એમાંથી એ લોકો મુક્તિ અનુભવતા હોય એવું આપણને ચોક્કસ લાગે છે. અને એક ગૃહિણી તરીકે અને આપણે ગૃહ સંચાલનમાં રોકાયેલા હોઈએ તો એમાં પણ જો આપણે જોઈએ તો આપણને આ માધ્યમો ખરેખર બહુ ઉપયોગી બને છે. જી, દાખલા તરીકે આપણી પાસે સમય ઓછો છે. જી, અને એની સાથે આપણે ઘણા બધા કામ કરવા છે. જી, તો આપણે રોટલી બનાવતા હોઈએ ફોન ઉપર વાત કરતા હોઈએ કારણ કે આપણી પાસે કોર્ડલેસ ફોન છે. આપણે ડ્રાઈવ કરતા હોઈએ અને મ્યુઝિક સાંભળતા હોઈએ કે જેનો આપણને શોખ હોય પણ એ આપણને ઘરે પર્સનલી એવો સાંભળવા ન મળતું હોય તો એ વસ્તુ પણ આપણે કરી શકીએ છીએ. બીજું કે આપણને એ પણ જોવા મળે છે કે માનો કે આપણે વૃદ્ધોની કાળજી લેવાની હોય, કંઈ પણ થયું તો ફટાફટ ફોન કરીએ, તરત એમ્બ્યુલન્સ બોલાવી લઈએ, તરત દવાખાનામાં દાખલ કરી દઈએ, ડૉક્ટરો સાથેનો સંપર્ક કરી દઈએ. નવી નવી બાબતો શીખવાની હોય તો એ વિશેની માહિતી આપણને મળે. એટલે આપણી પાસે જે શક્તિ છે ગૃહિણીના સંચાલનમાં એમાં આ જે બધા માધ્યમો છે એ બહુ જ ઉપયોગી થાય છે. એટલે અત્યારે આપણને પહેલાં આપણે એ વસ્તુ લેવા માટે દુકાને જવું પડતું હતું, કરિયાણાની દુકાન જુદી હોય, લોન્ડ્રીવાળો જુદો હોય ને આ જુદો હોય. આજે એ લોકો ફોન રાખતા થયા છે એટલે ફોનથી આપણી બાબતોને આપણે ઝડપથી એ કામ કરી શકીએ છીએ. બાળકો હશે તો એ બાળકો સાથેનું કમ્યુનિકેશન પણ આપણે કરી શકીએ છીએ. બાળકોને ઇવન વ્યસ્ત રાખી શકીએ છીએ. આપણે આપણે ત્યાં મહેમાન આવ્યા હોય તો બાળકોને કહે કે ચાલ તું આટલું પેલું કરતો થા તો એ કામ બી કરી શકીએ છીએ. એટલે બહુ ઉપયોગી થાય છે. આમાં તો ઘણી વાર છે ને બાળકો પણ બહુ હોશિયાર થઈ જાય છે. મહેમાન આવે ને એટલે એ થોડી ધમાચકડીમાં જ આવે એટલે કે સારું તમારો ફોન આપી દો, તમે મને ગેમ ખોલી આપો અને એ રીતે એટલે તમે જે મહેમાનો આવે છે એની સાથે પણ તમારે જો શાંતિથી વાત કરી તો કાં તમારે કાર્ટૂન ચિત્ર તમે એમને મૂકી આપો તો એને લીધે તમે પણ તમારી વાત સારી રીતે કરશો. અને સૌથી અગત્યનું કે વૃદ્ધોને હવે તો આપણે મંડળો પણ ધીમે ધીમે બાગ બગીચાઓમાં પણ એ લોકો જતા થાય ચાલવા જતા હોય છે, કોઈ વાર વહેલું મોડું થાય તો તમે એમને ફોન આપી રાખ્યો હોય દાખલા તરીકે તો એને લીધે તમે એ લોકોની ક્યાં છે શું છે એ લોકોની સંભાળ રાખી શકો છો. તો એ રીતે પણ ગૃહિણીઓને આ બહુ મોટો પ્લસ પોઈન્ટ આ સંચારના માધ્યમોથી થતો હોય એવું આપણને લાગે છે.
બચત કાર્ડના બેન, એમ તો એવું કહેવાય વિટામિન એમ એટલે કે મની. એવું એક જણે બહુ સરસ કીધું કે પૈસા ખુદા તો નહીં, પૈસા ખુદા તો નહીં લેકિન ખુદા સે કમ ભી તો નહીં. પૈસાની જરૂર તો પડે 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 જ છે, પણ આજની જનરેશનમાં તમને સીધું નહીં પણ આડકતરી રીતે પણ આ સંચારના માધ્યમે બચતનું જ્ઞાન આપતું થયું એવું લાગે. કારણ કે તમે જુઓ કે થોડા થોડા વખતે આ સીમ બદલવું અને તે સીમ બદલવું આ બધું ક્યાંથી લઈ આવે છે કે વાતચીત ઉપરથી એ લોકોને એવો ખ્યાલ આવે છે કે આનો યુઝ કરવાથી આપણને ટોક ટાઈમ વધારે મળે, આનાથી આપણને SMS આપણે વધારે કરી શકીએ. તો આ રીતે એ લોકો બચતનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકતા હોય એવું આપણને ચોક્કસ ખ્યાલ આવે છે. અને આપણે ત્યાં જે યોગેન્દ્ર સિંહનું જે પુસ્તક છે શૈજાબેન જી, આપણે આખી જે આધુનિકીકરણની વાત આવી અને ભારતમાં કેવી રીતે આખું ગ્લોબલ વિલેજ આવ્યું જી, આખી LPGની પ્રોસેસ થઈ જી, અને ભારતીય સમાજમાં જે બધી આંતરરાષ્ટ્રીય કંપનીઓની જાણકારી કે પહેલાં આપણે નોકિયા ફિનલેન્ડમાં છે, નોકિયાનું શું ઇમ્પોર્ટન્ટ છે એ જાણતા નહોતા, પણ આજે આપણને એ વાત ઇઝીલી જાણવા મળે છે કે પહેલાં સોની શું છે, જાપાનની કંપની છે કે નહીં, પાનાસોનિક શું છે, આ બધી બાબતો વિશે અથવા તો એ વસ્તુને આપણે અહીં લાવવી હોય તો એટલા બધા એના બંધનો હતા કે આપણને બહુ જ કોસ્ટલી પડતી હતી. આજે આ બધાને લીધે આપણે ત્યાં જે કમ્પ્યુટર આવ્યા, TV આવ્યા, લેપટોપ આવ્યું, પામટોપ આવ્યું કે ડિજિટલાઇઝ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા, આ બધામાં ઈ કોમર્સ, વ્યાપારની વૃદ્ધિ, ઈમેલ અને મલ્ટીમીડિયા આમાં ઇન્ટરનેશનલ જે કંપનીઓ છે એ ઇન્ટરનેશનલ કંપનીઓને પણ એક માર્કેટ મળ્યું છે. એટલે ઇન્ડિયાની કંપનીઓને વિદેશમાં અને વિદેશની કંપનીઓને ઇન્ડિયામાં આખું જે માર્કેટ મળ્યું છે એનું જે પ્રસારણ કરે છે, એની જે જાહેરાતો કરે છે, આ બધું એ એને લીધે શક્ય બન્યું છે. અને સાથે સાથે જે આપણી પાસે ભૌતિક જ્ઞાન છે અને વહીવટમાં સહાયરૂપ છે એમાં પણ આપણને ઉપયોગી થતું જાય છે. ઇવન પોપ્યુલેશનને જો આપણે કંટ્રોલ કરવું હોય તો પણ આપ આ બધી સ્લાઇડોમાં જોઈ શકશો કે કેવી રીતે આપણને ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન મળી શકે છે. સાચી વાત છે, કારણ કે આ જે બધી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં મોટે ભાગે ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સનો ઉપયોગ વધારે થતો હોય એવું આપણને જોવા મળે. પણ તમે જો કે જે લોકો ફિઝિક્સ નથી પણ સાયન્સના નથી પણ એને પણ સર્કિટાઇઝને એ બધું એ લોકોને ઓપરેટ કરતા આવડે છે, એટલે આપણને એમ લાગે કે સાક્ષર નિરક્ષર કે આ બધા પણ આ બધી બાબતોથી જાણે ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન પણ એ લોકો સંપાદિત કરતા જતા હોય એવું આપણને જોવા મળે છે. તો આ બધી બાબતો તો થઈ, પણ એની સાથે કેટલીક એની નેગેટિવ ઇમ્પેક્ટ પણ છે. તો કઈ કઈ નેગેટિવ ઇમ્પેક્ટ છે એ સ્લાઇડમાં તમે સેજ જોતા જજો અને શૈજાબેન તમને કહેતા જશે. નેક્સ્ટ સંબંધોમાં દૂરી, પાસે પણ છતાંય દૂર. એક જ સોફા પર બેઠેલા હોય પણ બંને જો સોફા ઉપર મોબાઈલ ઉપર હોય તો એમ લાગે છે કે એના કરતાં છે કે નથી એની કોઈ એજ નથી રહેતી. આ એની એક નેગેટિવ ઇફેક્ટ કે લોકો પોતાના ગીતોમાં ને પોતાને સાંભળવામાં ને પહેલાં તો ચાલવા જતા ત્યારે સમૂહમાં ચાલવા જતા હતા, પણ હવે તો દરેક જણ પોતાના કાનની અંદર બેર પોતાના ગમતા ગીતો ને એકલો એકલા ચાલતા જતા હોય, એટલે જે એ વાતચીતનો જે આખો દોર છે એ તૂટતો જતો હોય. જી, કેવા વૃદ્ધો પહેલાં સાથે બેસતા હતા એને બદલે એ પણ વાત કરે છે. બીજું તમે આ સ્લાઇડમાં જોઈ શકશો, આમાં શું છે કે કેટલીક બાબતો તો જુઠ્ઠું બોલતા પણ જાણે નૈતિકતામાં ઓટામ તો સાચું જ બોલવું જોઈએ આપણે બધા માની, પણ પછી તો ઘરમાંથી નીકળ્યો તો કે રસ્તામાં જ છું, મીટિંગમાં છું, આવી બધી નૈતિકતામાં આવટે પેઢીઓ વચ્ચે. પહેલાં તો દાદા દાદી વાર્તા પણ કહેતા હાલરડા બી કરતા હતા, પણ હવે તો દાદા દાદીના હાથમાં રિમોટ આવી ગયો છે, માળા છૂટી ગઈ છે પણ રિમોટ આવી ગયો છે એવું આપણને લાગે છે. આતિથ્ય સત્કારમાં સિરિયલ ફર્સ્ટ ક્લાસ ચાલતી હોય, મહેમાન ટીંગ ટોંગ થાય તો આખા જે ચહેરા બદલાતા જતા હોય, અને આતિથ્યમાં થોડોક એ થઈ જાય કે આ સિરિયલ પતે પછી તમે જે કહો એ પ્રમાણે તમને સર્વિસ આપીએ એવી રીતે. અકસ્માતની વાત બે તો આપણી વાત સાચી છે કે ગાડી ચલાવતા હોઈએ કે ચાલતા હોય પણ અથડા અકસ્માતોની માત્રામાં વૃદ્ધિ થતી હોય સંશોધનો ઘણું જ કહેતા હોય છે એવું આપણને જોવા મળે છે. ડ્યુ ટુ ધીસ કાર્યવાહમાં પણ સાયબર કાફે એટલે સાયબર ક્રાઇમને લીધે પણ પ્રશ્નો થતા જાય છે. મહિલાઓના સ્થાનનું અવમૂલ્યન, કારણ કે એના સ્લાઇડમાં આપણે ઘણી બધી બાબતોમાં એ બતાવ્યું છે.
સમય ઓછો છે એટલે આપણે જરા ઝડપથી જઈ રહ્યા છીએ. અને સામાજિક સમસ્યા, અને કારણ કે ઘણી વખત મીડિયાની એક ખાસિયત એ છે કે સામાન્ય વાત હોય પણ એને પોતાની TRP વધારવા માટે કે ગમે તે રીતે પણ એને જે હાઇલાઇટ કરવામાં આવે છે એની આમ સમાજ ઉપર બહુ નેગેટિવ ઇફેક્ટ, કે ક્યાં લોકો મેં દૂરી રહેગી, કર્મચારી વર્ગ કી માંગે હો જાયગી યા નહીં, આમ કરી અને લોકોના માનસ બદલતા હોય છે. ને બાળકોને સમૂહ માધ્યમોથી દૂર રાખવા એવું તો છે જ નહીં, પણ જો આપણે રાખીએ ત્યારે બહુ જ સંયમતાથી એની સદુપયોગ થાય એ રીતે જ રાખવા જોઈએ, નહીં તો એમાંથી બાળ અપરાધનું પ્રમાણ વધતું જતું હોય એવું પણ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા જે માધ્યમો છે એ માધ્યમોનો જો સંયમપૂર્વક ઉપયોગ કરીએ અને એમાંથી આપણને જે કંઈ જ્ઞાન મળવાનું હોય, અનુભવ લેવાનો હોય એ રીતે જો ઉપયોગ કરીશું તો સમૂહ માધ્યમો એ ચોક્કસ આપણને ઉપયોગી થાય છે અને વિકાસાત્મક કાર્યક્રમોને આને લીધે પ્રોત્સાહન મળે છે. આપના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો તમે પૂછી શકો છો. ખૂબ ખૂબ આભાર. નમસ્તે. પણ છેલ્લે એક સરસ મજાની કંઈક સેન્ટેન્સ છે કે એન ઓર્ડિનરી પર્સન વિલ બી વિથ બુક્સ, એન ઓર્ડિનરી પર્સન વિલ બી વિથ બુક્સ બટ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન વિલ બી ઇન ધેટ બુક. વી ઓલ આર એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન્સ બીકોઝ વી આર ઇન ફેસબુક. થેન્ક યુ. નમસ્તે. સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ, સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.